ડુંગળીના ટીકડા અને બટાકાની પતરી, તેના માટે સૌપ્રથમ તાસ લઈ લીધો છે. હવે એમાં નાખીશું ચણાનો લોટ. એક કે દોઢ વાટકા જેટલો ચણાનો લોટ લેવાનો. હવે એમાં નાખીશું લાલ મરચું. હળદર, હળદર થોડીક જ. ધાણા જીરું અને અજમો લઈશું. અજમાને હાથમાં લઈને મસળી લઈશું, નાખી દઈશું. હવે નાખીશું મીઠું સ્વાદ અનુસાર. હવે બધું મિક્સ કરી લઈશું, એનું બેટર રેડી કરીશું. બેટર આપણે જાડું જ રાખવાનું છે, એટલે થોડું થોડું પાણી નાખીને કરીશું, કેમ કે ટીકડીના આપણે બનાવવાના છે ટીકડા ડુંગળીના. થોડું નાખીશું, રેડી થઈ ગયું છે. જો આવો આવો લોટ હોવો જોઈએ. હવે એને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. ડુંગળીને આવી રીતે ઝીણી કટ કરી લીધી છે અને લીલા મરચાં નાખ્યા છે અને બટાકાને આવા પીસ પાડ્યા છે પતરી જેવા, એને પાણીમાં મૂકી રાખ્યા છે. હવે આપણે બેટરને અંદર એડ કરીશું. બટાકાની પતરી પહેલાં બનાવીશું, પછી ડુંગળીના ટીકડા. હવે ખીરામાં આપણે બેકિંગ સોડા નાખીશું 1 ચમચી જેટલા અને થોડુંક પાણી, અને એને એક જ ડાયરેક્શનમાં હલાવી દઈશું. અને બાજુમાં ગેસ પર તેલ મૂક્યું છે ગરમ થવા માટે. થઈ ગયું છે, ગરમ થઈ ગયું છે. હવે આપણે બટાકાની પતરી પાડીશું. આવી રીતે બધી સાઈડ ફેરવીને ખીરા લગાવી દેવું અને અંદર એડ કરી દેવું. ગેસની આંચ ધીમી જ રાખીશું. થોડા થોડા નાખીને તરી લઈશું આપણે.
હવે ખીરામાં ડુંગળી કાપેલી હતી તે એડ કરીશું અને મિક્સ કરી લઈશું ખીરામાં. હવે એને તરીશું, એકવાર આપણે તરી લઈશું અને પછી થોડી વાર રહીને ઠંડુ થાય પછી તરીશું. ગેસની આંચ આમાં ધીમી જ રાખવાની અને ધીમી જ છે. હવે આપણે ડુંગળીના ટીકડા મૂકીશું, અડધા પડતા તરી નાખીશું પછી બહાર લઈ લઈશું. એકદમ સ્લો જ રાખવાનો ગેસ. થોડાક બ્રાઉન થવા દઈશું પછી ફેર આપણે નાખીશું કૈડા કરવા એને. થઈ ગયા છે આવા બ્રાઉન, હવે કાઢી લઈશું. હવે ઠંડા થવા દઈશું પછી આગળની પ્રોસેસ કરીશું. હવે અને આ ડુંગળીના ટીકડા છે તેને આપણે આમ વાટકી વડે દબાવીશું, પ્રેસ કરીશું અને આવા કરી દેવાના. બધા આવા કરીશું આપણે. વધારે દબાવે તમારે જેવું જોઈએ એવું દબાવવાનું. પતલા દબાવશો એને કૈડા મસ્ત થશે. આમાં થોડી વાર લાગશે ચડવામાં. મેં બે ટાઈપના કર્યા છે, તમને ગમે એવું કરજો. આવી રીતે બધા દબાઈ દેવાના. દબાઈને રેડી કરી દીધા છે. હવે ગેસની આંચ પર ફાસ્ટ કરી દઈશું. થોડી સ્લો કરી હતી એટલે હવે આપણે એને કૈડા તરવાના છે, એકદમ બ્રાઉન કરવાના છે. જેટલા તરાય એટલા નાખીશું, કેમ કે એકવાર તો આપણે તર્યા છે એટલે ખાલી બ્રાઉન જ કરવાના છે એકદમ. ફેરવીશું એને ધીમે ધીમે. થોડા બ્રાઉન થઈ જાય એટલે ધીમા કરી દેવાનું પાછું, બહુ પછી પણ થોડા 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 બ્રાઉન કરીશું. હવે તે દબાવીશું એટલે ડુંગળીનો ભાગ પણ અંદરથી પણ સરસ તેલ અંદર જશે એટલે અંદરથી પણ સરસ ચડી જશે. ડુંગળીના ટીકડા કહેવાય છે આને. જો આવા દબાઈએ નહીં તો એને ડુંગળીના ભજીયા કહેવાય અને આ રીતે દબાઈને એક બનાવે એને ટીકડા કહેવાય. જો આવા એકદમ બ્રાઉન, હજુ બ્રાઉન કરવા હોય તો થાય, કરવા જેને લાગે કે કરવા છે વધારે કૈડા તો કરાય, પણ આટલા કૈડા સારા લાગે પછી બહુ કૈડા સારા ના લાગે.
ચચ કરડા થઈ ગયા એટલે મેં ગેસ ત્યાં ધીમી કરી હતી. હવે બધા નાખી દઈશું, પછી આપણે પાછી ફાસ કરી દઈશું. સર્વિંગ પ્લેટ પર લઈ લીધા છે બટાકાના પતરીના ભજીયા અને ડુંગળીના ટીકડા જો, અને મરચાં મેં તરીને લીધા છે અને ડુંગળી સાથે સર્વ કર્યા છે. કેવા સરસ બન્યા છે જો, એકવાર બનાવજો તમે ઘરે. અને જો મારો રેસીપી ગમતી હોય અને મારો વિડીયો ગમતો હોય તો મારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. અને કોમેન્ટમાં કહેજો કે કેવા બનાવતા ટીકડીના ભજીયા.